કેમ છો મિત્રો, ચકાચક રેસિપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે હોમમેડ કન્ડેન્સ મિલ્ક બનાવવાનો છે. તે માટે આપણે સૌથી પહેલાં એક તપેલીમાં જરાક પાણી લીધું છે, એક ચમચા જેટલું, કે જેથી નીચે દાજી ન જાય. અને હવે આપણે તેમાં ફૂલ ફેટ દૂધ લેશું. તેને આપણે અહીંયા ગેસ ઉપર ગરમ થવા મૂક્યું છે. એક ઉભરો આવે ત્યાં સુધી તેને પહેલા ગરમ કરવાનું છે. આપણા દૂધ તમે જોઈ શકો છો ઉભરો આવવાની તૈયારી છે. મલાઈ આછી આછી થવા માંડી છે. એમાં આપણે સૌથી નાની ટેબલ સ્પૂન ખાવાનો સોડા એડ કરીશું અને અડધી વાટકી ખાંડ અથવા તો એક મોટો ચમચો ખાંડ તે એડ કરીશું. અને આને આપણે જ્યાં સુધી આ ઘટ ન થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવું પડે છે. મિત્રો ધ્યાન રાખજો, આપણે ખાવાનો સોડા નાખ્યો છે ત્યારે દૂધ જરીક થોડીક વાર માટે ઉભરો કરશે, એટલે તેને સતત હલાવતા રહેવાનું, નીચે દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ તમે 10-15 મિનિટ સુધી દૂધને ધીમા ગેસે હલાવતા રહેવું પડશે. તમે જોઈ શકો છો આપણે સોડા નાખીએ એટલે તરત જ દૂધ ઉભરાવા લાગશે. અને તમારે ધીમા ગેસે ઘટ ન થાય ત્યાં સુધી તેને ધીમે ધીમે હલાવતા રહેવું. સાઈડમાં તમે બીજું કામ પણ કરી શકો છો પણ અહીંયા આને હલાવતા રહેવાનું ધ્યાન રાખશો. જોઈ શકો છો આ બદામી રંગ તમને દેખાઈ આવે છે. આપણું કન્ડેન્સ મિલ્ક તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને આપણે ઠંડુ થવા દેશું. મિત્રો આ હોમમેડ કન્ડેન્સ મિલ્ક છે. તમે આઈસ્ક્રીમ, કેક કે કોઈ પણ સ્વીટ બનાવો ત્યારે કન્ડેન્સ મિલ્કની જરૂર પડે છે. તો આપણે આ બનાવેલું હોય તો આપણે ગમે ત્યારે તેનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો આપણું આ ઘરનું કન્ડેન્સ મિલ્ક ફક્ત 3 વસ્તુ, દૂધ, ખાવાનો સોડા અને ખાંડથી જ ઘરમાં બનાવેલું છે. અત્યારે લોકડાઉનમાં આપણે આઈસ્ક્રીમ કે કેક બનાવવાનું મન થાય તો આવી રીતના કન્ડેન્સ મિલ્ક તમે અગાઉથી બનાવીને રાખી શકો છો. અને આને હવે આપણે ઠંડુ પડવા દેશું એટલે હજી થોડું ઘટ થઈ જશે. તમે આની ક્લિયરિટી જોઈ શકો છો. અને 1 કલાક માટે ઠંડુ થવા દેશું. આપણું કન્ડેન્સ મિલ્ક રેડી છે. 1 કલાક રાખ્યું તે ઠંડુ થઈ ગયું. પછી હવે આપણે એને એરપેક ડબ્બામાં ભરી દેશું. પછી તમે આને ગમે ત્યારે યુઝમાં લઈ શકો છો. તમે એનો જોવો છો કે કેટલું ક્રીમી સ્ટ્રક્ચર આવી ગયું છે ને તે આછો બદામી રંગનો દેખાય છે. થેન્ક યુ.